वेलकम बैक बुलेटिन में आगळ बात करिए तो डाकोर नगरपालिकाना वोर्ड नंबर एक ना काउंसिलर नी छेतरपिंडीना गुनामां धरपकड़ कराई छे। पोलीसे आरोपी राजेन्द्र डाया अने सुरेश बाबर नी धरपकड़ करी डाकोर सिविल कोर्टमां रिमांड नी मांग करी आगळनी कार्यवाही हाथ धरी छे। ડાકોરના સિટી સર્વે નંબર 1138 વાળી જે મારી વાઈફનો હિસ્સો હતો, મારી ભાભીનો હિસ્સો હતો, રમીલાબેનનો, એ હિસ્સામાં આ આરોપીઓએ ગેરકાયદે રીતે ખોટી સહીઓ કરી નામ કમી કરાવી આ 1138 વાળી જમીનમાં જે હિસ્સો એ બીજાને રજીસ્ટર દસ્તાવેજથી વેચી દીધો છે। આરોપીઓ કોણ છે સર? રાજેન્દ્રભાઈ ડાયાભી પટેલ અને સુરેશભાઈ બાબરભાઈ પટેલ। આગળ પોલીસ શું કાર્યવાહી કરશે? પોલીસે કાયદેસર કાર્યવાહી આરોપીને અટક કરેલ છે। પોલીસે બહુ સહકાર આપ્યો છે અને ફરિયાદ અમારી દાખલ કરી છે, મારી વાઇફની ફરિયાદ। સિટી સર્વે નંબર બાબતે ફરિયાદ થઈ છે, તેમાં અત્રેની કચેરી દ્વારા તારીખ 28/11/2005 રોજ ફેરફાર નોંધ નંબર 415 રૂબરૂ જવાબ તથા તેના આધારે હક કમીની નોંધ પાડવામાં આવી છે અને સુપ્રિન્ટેન્ડન્ટ દ્વારા તારીખ 21/23/2008 રોજ તે નોંધ પ્રમાણિત કરવામાં આવી છે। તો પોરબંદરના કુતિયાણા દેવડા નાકા નજીક આવેલ યુનિયન બેંકના એટીએમમાં રોકડ રકમની ચોરીનો પ્રયાસ કરતા 3 આરોપી સીસીટીવી કેમેરામાં કેદ થયા હતા, જેથી પોલીસે ગણતરીના દિવસોમાં તમામ 3 આરોપીને ટેકનોલોજીના માધ્યમથી ઝડપી પાડ્યા છે। આરોપીઓ દેવપુરુ કરવા એટીએમમાં ચોરી કરવા ગયા હોવાનું પોલીસ પૂછપરછમાં જાણવા મળ્યું હતું। એટીએમને તોડી અને એમાંથી રોકડ રૂપિયા ચોરી કરવાનો પ્રયાસ કરવામાં આવેલ, જેની ફરિયાદ દાખલ થયેલ હતી, તે બાબતે પોરબંદર લોકલ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા હ્યુમન ઇન્ટેલિજન્સ અને ટેકનિકલ એનાલિસિસના આધારે 3 જેટલા આરોપીઓને પકડી પાડવામાં આવેલ છે અને એમની પાસે એમણે જે શટર તોડવા માટે જે સાધનોનો ઉપયોગ કરેલ તથા એટીએમ તોડવા માટે અને આ ગુનો કરવા માટે જે સાધનોનો ઉપયોગ કરેલ તે પણ મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો।